नमस्कार मित्रों, हेल्थ एजुकेशन यूट्यूब चैनल में वंस अगेन आपनु स्वागत है। वीडियो में बात करीशू मित्रों आजना एटले कि 8 तारीखना कॉलेज लेवलना प्रश्नों अने तेना आंसर विषे। ए पहला जो आ चैनल नी अंदर नवा हो मित्रों तो चैनल ने सब्सक्राइब करवानो भूलशो नहीं। पहलो छे प्रश्न, सीड स्पाइसिस अने साइजोमेटिक स्पाइस क्या प्रकारना पाको छे? तो जवाब छे मित्रों बीन वुड छोड़ छे। कच्छ जिल्लाना क्या शहर में खारेक संशोधन केन्द्र छे? मुंद्रा शहर में। ગુજરાતના સ્વદેશી ઓલાદના શ્રેષ્ઠ પશુઓની જાળવણી માટે કઈ એવોર્ડ આપવામાં આવે છે? ગોપાલ રત્ન એવોર્ડ। ચોથા નંબરનો પ્રશ્ન છે મિત્રો, એનો આન્સર નથી મળ્યો। એનસીઆરટી દ્વારા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક ક્યારે શરૂ કરવામાં આવ્યું? 2005માં। સ્માર્ટ ઇન્ડિયા હેથોકોન 2020માં કઈ સંસ્થાએ પ્રથમ ઇનામ જીત્યું છે? તો જવાબ છે મિત્રો ધ પેકે આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની ટીમે। સાતમા નંબરનો જે પ્રશ્ન છે મિત્રો એનો ચોક્કસ આન્સર મળ્યો નથી। કયા પ્રોગ્રામની અંદર ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ અને રહેણા કોમર્શિયલ લોડના અલગીકરણનો મુખ્ય પાસું છે જેથી કરીને વીજ ચોરી અટકાવવાના પગલાં લઈ શકાય? તો એનો આન્સર પણ મિત્રો નથી। કિસાન કૃષિ સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને કયા સમય દરમિયાન વીજળી મળે છે? તો સવારના 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી। ચારણકા સોરલ પાર્ક હેઠળ કેટલા વિકાસકર્તાઓને મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ છે મિત્રો 20 વિકાસકર્તાઓને। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અંતર્ગત કયા કારણોસર થયેલા મૃત્યુના કિસ્સામાં વીમાની રકમ મળે છે? તો એક્સિડન્ટ્સના કેસમાં। GSFSનું પૂરું નામ શું છે? ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ। ગુજરાત રાજ્યમાં સમરસ મહિલા સતત 5મી વખત થાય તો તે 5000 સુધી વસ્તુને કેટલી ઇનામી રકમ ચૂકવવામાં આવે છે? તો 8 લાખ રૂપિયા આપવામાં આવે છે મિત્રો। આ ઉપરાંત 3 લાખ રૂપિયા છે એ વિકાસના કાર્યો માટે સહાય આપવામાં આવે છે। ગુજરાત રાજ્યમાં 31/12/2021ની સ્થિતિએ બેટરીવાળા ધરાવતા માછીમારોને ઇલેક્ટ્રિકલ સગડી ખરીદવા માટે કેટલીક નાના સિવાય સહાય મળે છે? તો 12,500। સિદ્ધહમ શબ્દાનું શાસન ગ્રંથ કોણે રચ્યું છે? તો હેમચંદ્રાચાર્ય। 1895માં બિરસા મુંડાને અંગ્રેજ સરકારે કેટલા વર્ષની સજા કરી હતી? તો 2 વર્ષની। ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? તો જવાબ છે મિત્રો સોમનો ભગવાન અથવા ચંદ્ર। કખાએ અમદાવાદ આવીને ક્યાં વસવાટ કર્યો હતો? તો જવાબ છે મિત્રો ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોરમાં વસવાટ કર્યો હતો। ગુજરાતના ગાલિબ તરીકે કોણ જાણીતું છે? અબ્બાસ અબ્દુલ સલી વાસી। રાઉત નાચ લોકનૃત્ય મુખ્યત્વે કયા રાજ્યના આદિવાસી સમુદાય દ્વારા કરવામાં આવે છે? છત્તીસગઢના। વાયકોમ સત્યાગ્રહ કયા રાજ્યમાં થયો હતો? કેરાલાના કોટાયમ જિલ્લાની અંદર। તાસ્કત ક્રાંત સમયે ભારતના વડાપ્રધાન કોણ હતું? લાલ બહાદુર શાસ્ત્રી। ભારતમાં સૌપ્રથમ રિઝર્વ બાયોસ્ફિયર કયું છે? તો જવાબ છે મિત્રો નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ। ભારતની અંદર નોંધાયેલા પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સ્પિન્ચુલા જોવા મળે છે? તો 162 પ્રકારના। ગુજરાતમાં આવેલ બાલારામ અંબાજી વન્ય અભયારણ્ય કેટલા ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવ્યું છે? તો જવાબ છે મિત્રો 542 ચોરસ કિલોમીટર। મોતિયા દેવ તરીકે ઓળખાતા મોતીલાલ તેજાવતનું શહીદ સ્મારક ગુજરાત દેશ સરકારે કયા નામે બનાવ્યું છે? તો મિત્રો એનો ચોક્કસ આન્સર નથી। અહીંયા મિત્રો જે પ્રશ્નોના આન્સર મળ્યા નથી તેના જો આન્સર મળશે તો કોમેન્ટ બોક્સની અંદર તેના જવાબ લખી દેવામાં આવશે, તો એ તમારે જોઈ લેવા। નીચેનામાંથી કયું શિખર ગીરની ટેકરીઓમાં આવેલ છે? તો જવાબ છે મિત્રો 27મા પ્રશ્ન હતો ગિરનાર। સરકારના કયા મિશનનો ઉદ્દેશ ભારતીય સનદી અધિકારીઓને વધુ સર્જનાત્મક રચનાત્મક કાલ્પનિક નવીન સક્રિય બનાવીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે? તો જવાબ છે મિત્રો એનો આન્સર છે મિશન કર્મયોગી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ગ્રીન મિશન યોજના અંતર્ગત કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? તો શાકભાજીની સેવા, ફળો સેવા, પરિવહન ખર્ચ અને સબસિડીનો સમાવેશ થાય છે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી? 15 ઓક્ટોબર 1974। માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સ્ટેરોઇડ યોજના ક્યારે મંજૂર કરવામાં આવી? તો જવાબ છે મિત્રો 2019 જુલાઈમાં। ભારતનું સૌપ્રથમ નેવિડા AI ટેકનોલોજી સેન્ટર સ્થાપવા માટે કઈ ભારતીય સંસ્થાએ બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની સાથે ભાગીદારી કરી છે? તો જવાબ છે મિત્રો IIT હૈદરાબાદ। ભારતમાં ગૃહ મંત્રાલય દ્વારા સાયબર અને માહિતી સુરક્ષા વિભાગની રચના કયા વર્ષમાં કરવામાં આવી? 2017માં। ભારતમાં સૌથી લાંબામાં લાંબો દરિયો ધરાવતું રાજ્ય ગુજરાત। ભારતમાં કયું બંદર અરબી સમુદ્રની રાણી તરીકે ઓળખાય છે? તો જવાબ છે મિત્રો કોચી બંદર। આયુષ્માન ભારત યોજનાનો હેલ્પલાઇન નંબર કયો છે? તો મિત્રો એના 2 હેલ્પલાઇન નંબર છે, 14555 અને બીજો હેલ્પલાઇન નંબર છે
1811-565। माता यशोदा गौरव निधि हेतु शू है? तो मित्रों, आंगनवाड़ी कार्यकर तथा तेड़ागर जो सामाज महिलाओं है तमने सामाजिक सलामती पूरी पाड़ी मुख्य हेतु है। 2022 आंतरराष्ट्रीय महिला दिवस की थीम शू थी? तो जवाब है मित्रों, टकाऊ आती काल आज लिंग समानता एने थीम थी। गुजरात जामनगर खाते क्या वर्ष में आयुर्वेदिक यूनिवर्सिटी की स्थापना करी? तो जवाब है मित्रों, 1965 में। नीचे आपेला विकासों में एस्पायर अ स्कीम फॉर प्रमोशन ऑफ इनोवेशन रूरल इंडस्ट्रीज एंड एंटरप्रीनरशिप योजना माटे कोण अरजी करी शके छे? तो 18 वर्षथी वधु उमरनी कोईपण व्यक्ति अरजी करी शके छे। कृषि उत्पादनों परिवहनों में खेडूतों ने मदद करवा राष्ट्रीय अने आंतरराष्ट्रीय मार्गों पर कई योजना शुरू करवामां आवी छे? तो जवाब छे मित्रों, कृषि उड़ान स्कीम, बेज लाइन सर्वेक्षण अने आंबेडकर हस्तकल विकास योजना हेठळ घटकों एक घटक है तेनो हेतु शू है? तो जवाब है मित्रों, हेन्डलॉम वणकरों स्थायी विकास ने सुगम्य सुव्यवस्थापन और स्पर्धात्मक आर्थिक सद्धर बनावी। इन्फॉर्मेशन एज्युकेशन और कॉम्युनिकेशन योजना अंतर्गत कई प्रवृत्ति करवामां आवे छे? तो जवाब है मित्रों, योजनाओं और कार्यक्रमों करवामां आवे छे। आ कार्यक्रम हेठ लाभों और जागृति लावा माटे माहिती प्रचार और प्रसार करवामां आवे छे। वेरावळ है ये क्या प्रकार कापड़ना उत्पादन माटे जाणीतुं छे? तो रेयन। भारत सरकार द्वारा प्रधानमंत्री सुरक्षा बीमा योजना हेठ बीमा धारकों ने आंशिक शारीरिक अकस्मात किस्सा में केटलू कवरेज पूरु पाड़वामां आवे छे? 1,00,000। अटल पेन्शन योजना हेठ लाभार्थी भरवानी थती प्रीमियम की रकम जे ते वर्ष में क्या महीना में वधारे के घटाड़ी शकाय? एप्रिल मास में। भारत सरकार की श्रेयस योजना नीचेनामांथी क्या मंत्रालय नेजा हेठ कार्य करती होय छे? तो जवाब है मित्रों, आज है ये भारत सरकार मानव संसाधन विकास मंत्रालय, कौशल्य विकास और साहसिक मंत्रालय और श्रम और रोजगार मंत्रालय हेठ कार्य करती होय छे। भारत सरकार द्वारा शुरू करेली PMKY नो पूरु नाम शू छे? प्रधानमंत्री कौशल्य विमा योजना विकास योजना। केंद्र शासित प्रदेश जम्मू काश्मीर ना उपराज्यपाल की निमणूक कोण करे छे? तो राष्ट्रपति। केंद्र शासित प्रदेश दीव पर कई हाईकोर्ट नो अधिकार क्षेत्र छे? तो मुंबई हाईकोर्ट। 51मो प्रश्न छे, सुप्रीम कोर्टना जज ओछा में ओछा केटला वर्षथी हाईकोर्टना जज होवा जरूरी छे? तो जवाब छे मित्रों, ओछा में ओछा 5 वर्षना। गुजरात सरकार द्वारा रक्षा यूनिवर्सिटी की स्थापना क्या वर्ष की अंदर कर 2009 में? वर्तमान समय में नीति पंचना उपाध्यक्ष कोण है? तो जवाब है मित्रों, श्री सुमन रॉय। हाल ने प्रधानमंत्री किसान योजना हेठ भारत सरकारे लॉकडाउन दरमियान खेडूत ने केटला पैसा आप्या था? 6,000 रुपया। मानव विकास अहेवाल कोण बहार पड़े छे? तो संयुक्त राष्ट्र विकास कार्यक्रम आ अहेवाल बहार पड़े छे। स्मार्ट सिटी मिशन कोने साथे संबंधित छे? तो शहरों साथे। पाणी पुरवठा योजना अंतर्गत कई सुविधा पूरी पाडवामां आवे छे? तो मित्रों, आ योजना अंतर्गत घरे घरे वॉटर कनेक्शन पूरु पाडवामां आवे छे। प्रधानमंत्री ग्रामीण योजना हेठ मकानों कोना नाम पर मंजूर करवामां आवे छे? महिला। महिती डाडरना मुख्य प्रदेश सुधी वच्चे आवेली कामथी रचायेल कराड क्या नामे ओळखवामां आवे छे? महिसागर। गरीबी घटाडवानी व्यूहरचना भागरूपे बिन जोड़ाण धरावता रहेठाणोने जोड़ाण आपवा माटे कई योजना अमलमां छे? प्रधानमंत्री दीनदयाल ग्राम विकास એટલે કે ગ્રામ જ્યોતિ યોજના। कई योजना नाना अने श्रीमंत खेडूतोने वृद्धावस्था सुरक्षा ने सामाजिक सुरक्षा पूरी पाड़े छे? प्रधानमंत्री किसान मानधन योजना। मिशन अंत्योदय क्या मंत्रालय हेठ कार्य करे छे? तो कौशल्य विकास और साहसिकता मंत्रालय। गुजरात में कच्छ जिले में कई वर्ल्ड हेरिटेज साइट आवेली छे? धोळावीरा। नीचेनामांथी उड़ान योजना पूरु नाम शू छे? उड़े देश का आम नागरिक। प्रवासन सेना मुख्य चालक बल तरीके उभरावी छे? तो एनो आंसर मित्रों चौक्कस मळ्यो नथी। शंकराचार्य छे द्वारका में स्थापेल मठ क्या नामे ओळखाय छे? शारदापीठ एटले द्वारका में आवेलो छे। शहरी विस्तार में पंडित दीनदयाल आवास योजना माटे लाभार्थी ने वार्षिक आवक मर्यादा केटली छे? 1,50,000 रुपया। गुजरात क्या शहरों में नवी मेडिकल कॉलेज बांधवामां आवनार छे? तो राजपीपरा, नवसारी, गोधरा, पोरबंदर अने मोरबी। नीचेनामांथी क्या प्रोजेक्टर ने हाईवे माटेना सिग्नेचर प्रोजेक्टर हेठ गणतरीमां लई शकाय नहीं? एनो आंसर मळ्यो नथी। कई योजनाना हेतु गुणवत्तायुक्त उच्च शिक्षण मेळवा माटे ओबीसी विद्यार्थियों ने आर्थिक सहाय पूरी पाडवानो लक्ष्य छे? तो जवाब छे मित्रों, नेशनल फेलोशिप योजना। बाबू जगजीवन राम छात्रालय योजना हेठ छात्रालयों बांधकाम संपूर्णता ने प्रगति की देखरेख और समीक्षा कोण करे छे? तो जवाब छे मित्रों, संयुक्त सचिव सामाजिक न्याय सशक्तिकरण अधिकारी हेठ संचालित समिति छे तेनो संचालन करे छे। 72मो प्रश्न छे मित्रों,
પીએમ આવાસ યોજનાનું શ્રેષ્ઠ લક્ષણ શું છે? તો ક્રેડિટ લિંક સબસિડી આપવામાં આવે છે અને ઈએમઆઈ દ્વારા આ સબસિડીને એટલે કે આ લોનની ચૂકવણી કરવામાં આવે છે એનું તેનું શ્રેષ્ઠ લક્ષણ છે. વડાપ્રધાન મોદીની યોજના ધ્રુવ કયા બે ક્ષેત્રો પર આધારિત છે? તો મિત્રો, ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ બાળકોના બહાર લાવવા અને તેમને યુનિટિવ એમનાની અંદર વડાપ્રધાન મોદીની યોજના ધ્રુવ કયા બે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો પહેલું છે મિત્રો ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ બાળકોને શોધવા અને બીજું છે તેમનામાં ઇનોવેટિવ પ્રવૃત્તિ વિકસાવવી. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના લાભ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં કુલ કેટલા હેલ્પ સેન્ટર કાર્યરત છે? તો જવાબ છે મિત્રો 144. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સામાન્ય પ્રવાહમાં શિક્ષણ ગુણવત્તાનો લાભ મેળવવા માટે ધોરણ 10માં કેટલા ટકા હોવા જોઈએ? તો 80% હોવા જરૂરી છે. 76માં નંબરનો જે પ્રશ્ન છે મિત્રો એનો જે આન્સર છે કે 12માં ધોરણની અંદર વિદ્યાર્થીએ અભ્યાસ કરતો હોવો જરૂરી છે. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે કેટલી નગર રોજગાર વિનિયમ કચેરી છે? તો એનો પણ ચોક્કસ આન્સર નથી મળ્યો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પેશિયલ ઓલિમ્પિક ભારત સંસ્થા દ્વારા ભારતભરમાં કેટલા દિવ્યાંગોને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે? તો 10,000 જેટલા. મમતા ડોળી યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવક મર્યાદા કેટલી છે? તો બીપીએલ નીચે જે કાર્ડ ધરાવતી મહિલાઓ છે તે આનો લાભ લઈ શકે છે. તો એમની આવક છે મિત્રો એ 6,000 કરતાં વધુ હોવી જોઈએ નહીં. મમતા સખી યોજના અંતર્ગત કેટલી આવક મર્યાદા છે? તો ગ્રામ્ય કક્ષાએ 47,000 રૂપિયા અને શહેરી કક્ષાએ 68,000 રૂપિયા. ગ્રામીણ વિસ્તારમાં લૈંગિક અને શૈક્ષણિક તફાવત દૂર કરવા માટે કઈ યોજના કાર્યરત છે? તો સર્વ શિક્ષા અભિયાન. ઇલોરાની ગુફા સ્થળનું મૂળ નામ શું છે? તેનું મૂળ નામ છે મિત્રો વેરોડ. તો મિત્રો એનું મૂળ નામ યાદ રાખજો વેરોડ. સાયમન કમિશન વિરોધી આંદોલનમાં કોનું અવસાન થયું હતું? તો લાલા લજપતરાય. ક્રાંતિકારી નાયકારાને ગાય ડેલ્યુ ક્યાંના વતની હતા? તો મિત્રો આ જે છે એ નંગકાવો મણિપુરના વતની હતા. નીચેનામાંથી કોલાર ગોલ્ડ ફિલ્ડ ધારવાડ પ્રણાલી કઈ શ્રેણીનું છે? તો જવાબ છે મિત્રો ચેમ્પિયન સિરીઝનું. ભારતીય હવામાન વિભાગનું વડુંમથક ક્યાં છે? નવી દિલ્હીમાં. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર કુસ્તીની અંદર રવિ દાહિયા કયા રાજ્યના છે? હરિયાણા. થોમસ કપ કઈ રમત સાથે સંબંધિત છે? બેડમિન્ટન. માનવ શરીરની અંદરની કઈ પ્રક્રિયા હૃદયનો અવાજ પેદા કરે છે? તો જવાબ છે મિત્રો કાર્ડિયાક દરમિયાન વાલ્વ ચાલુ અને બંધ થાય છે તો આ પ્રક્રિયા હૃદયની અંદર અવાજ પેદા કરશે. ભારતના રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો અંજીરનું ઝાડ છે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે. રાજ્યસભાના સભ્ય હોવા માટે ઓછામાં ઓછી 30 વર્ષ હોવા જરૂરી છે. ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું ઔદ્યોગિક નગર કયું હતું? તો જવાબ છે મિત્રો લોથલ. નીચેનામાંથી કયું બ્રાઇન દ્રાવણનું વિદ્યુત વિભાજન ઉત્પાદન કરે છે? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન. આગળનો પ્રશ્ન છે મિત્રો કે મધની મુખ્ય શર્કરા કઈ છે? તો જવાબ છે મિત્રો ફ્રુટકોઝ અને ગ્લુકોઝ. ડૉક્ટર પાંડુરંગ વામન કોણને એટલે કે કાનેને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યો? તો 1963. કોને 2021માં ભારત સરકાર દ્રારા કલાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા? બાલસુબ્રમ એસપી એટલે કે એસપી બાલસુબ્રમણ. વિજય દિવસની ઉજવણી ક્યારે થાય છે? 26 જુલાઈ. ભારતમાં રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11 મે. આસામ થઈને ત્રિપુરા સાથે કયા રાજ્યને જોડતી પ્રથમ જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન જાન્યુઆરી 2022માં શરૂ થઈ હતી? તો મણિપુર ત્રિપુરા અને આસામ એટલે કે મણિપુરને. નવી દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કોણે કર્યું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ગુર્જરી ભૂકાવ્યના રચયિતા કોણ છે? તો જવાબ છે મિત્રો સુંદરમ એટલે કે ગોવર્ધન રામ ત્રિપાઠી. ચંદ્રયાન 2 દ્વારા કેટલા મોડ્યુલ વહન કરવામાં આવ્યા છે? 3 મોડ્યુલ. ગુજરાત સરકાર દ્વારા 2021માં રાજ્યના વિકાસમાં નદીઓના યોગદાન અને તેમના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા કયો તહેવાર ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ છે મિત્રો નદી ઉત્સવ. નીચેનામાંથી કયો જૈનોનો સૌથી મહત્વપૂર્ણ વાર્ષિક પવિત્ર પર્વ છે? પર્યુષણ પર્વ. ભારતનું કયું શહેર સિલિકોન શહેર તરીકે પ્રખ્યાત છે? બેંગ્લોર. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ગોવર્ધન મઠ કયા સ્થળે આવેલો છે? પુરી ઓરિસ્સાની અંદર. નીચેનામાંથી કોણ બાર મજૂરી વિરુદ્ધ ઝુંબેશ ચલાવનાર સામાજિક કાર્યકર્તા છે? તો જવાબ છે મિત્રો એમાં છે સ્વામી અગ્નિવેશ. માનવ શરીરમાં નક્શામાંથી બને છે કેરાટીનમાંથી. સ્પ્રેડશીટમાં આમાંથી કયો મિશ્ર સંદર્ભ છે? તો મિત્રો એ ઓપ્શન ઉપર આધારિત રહેશે, પરંતુ જો ઓપ્શનની અંદર કોષ નિરપેક્ષ અને સંબંધિત આવે તો તમે સિલેક્ટ કરી શકશો. ગિફ્ટ સિટીનું પૂરું નામ શું છે? તો જવાબ છે મિત્રો ગુજરાત આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ ટેક સિટી. જૈન સ્થાપત્ય હઠીસિંહના ડેરા ક્યાં આવેલા છે? અમદાવાદમાં.
ભૂમિતિમાં ત્રિકોણનો સૌથી પ્રખ્યાત સિદ્ધાંત પાયથાગોરસનો પ્રમેય. પોરબંદર જિલ્લામાં માધવરાયનો મેરો ક્યાં ભરાય છે? તો પોરબંદર જિલ્લાના માધવપુર ગામે. ટોક્સિકોલોજી શું છે? તો એ વિજ્ઞાનનું ક્ષેત્ર છે અને રસાયણ પદાર્થોની પર્યાવરણ પર થતી હાનિકારક અસરોને સમજવામાં મદદરૂપ કરે છે. ભારતની પ્રથમ કોલસાની ખાણ ક્યાં આવેલી છે? તો રાનીગંજ કોલફિલ્ડની અંદર. કીડી બિચારી એકલી કીડીના લગનિયા લેવાયા હાલોને કીડીબાઈની જાનમાં. કોની રચના છે? ભોજા ભગતની. નીચેનામાંથી કયો પદાર્થ પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ છે? તો હીરાની હીરો એટલે કે બોરોન નાઇટ્રોઇડ એ સૌથી સખત પદાર્થ છે. તો જવાબ આવશે મિત્રો હીરો, અને ઓપ્શનની અંદર જો બોરોન નાઇટ્રાઇડ આવે તો એ પણ આવી શકે છે. વિશારે જગ વિસ્તરે નથી એક જ માનવી કયા કવિની પંક્તિ છે? તો જવાબ છે મિત્રો એનો આન્સર છે ઉમાશંકર જોશી. યુનેસ્કો દ્વારા વિશ્વ માનવ ધરોહર દર્શાવતા સાહિત્યની યાદીમાં નીચેનામાંથી કયા ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ઋગ્વેદ. ત્રિપિટક કઈ ભાષામાં લખાયેલું છે? પાલી ભાષામાં. જો કોઈ વ્યક્તિ કોઈ ખોરાક ગળતી વખતે અચાનક ઉધરસ શરૂ કરે તો તે કયા અંગની અયોગ્ય હિલચાલના પરિણામે થઈ શકે છે? એપિગ્લોટિસ. કમ્પ્યુટરમાં રીડો અંડું કરવા માટે કઈ ટૂંકી કીનો ઉપયોગ થાય છે? કંટ્રોલ વાય અથવા F4. નીચેનામાંથી કઈ કોશિકા શ્વસન પ્રક્રિયાનું વહન કરે છે? તો જવાબ છે મિત્રો મિટોકોન્ડ્રિયા. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ રામકૃષ્ણ પરમહંસ અને ભક્ત કવિયત્રી ગંગા સતી ક્યાંના હતા? તો મિત્રો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાજપરા ગામના વતની હતા. તો આ હતા મિત્રો આજના કોલેજ લેવલના પ્રશ્નો અને તેના આન્સરો. મિત્રો જે પ્રશ્નોના આન્સર આપણે અંદર આવડ્યા નથી એના જો આન્સર મળશે તો કોમેન્ટ બોક્સની અંદર એ પ્રશ્નોના આન્સર મૂકવામાં આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વંદે માતરમ, જય હિન્દ.